હવે વાત કરીએ લૂટેરી દુલ્હનની રાજકોટના પધומનનગર પોલીસે લગ્નની લાલચે પૈસા પડાવતી નાગપુરની ગેંગને ઝડપી પાડી છે બે યુવતી સહિત ત્રણ આરોપીઓને પધומનનગર પોલીસે ધરપકડ કરી ચિતર ટોલ્કીનો પરદો કર્યો છે ત્યારે ચાલો જોઈએ કોણ છે આ લૂટેરી દુલ્હન અને કઈ રીતે બનાવતી આ ચિતર ગેંગ લગ્ન વાચુકોને પોતાનો શિકાર રાજકોટના નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પ્લોટમાં રહેતા એક યુવાનને ને ચાર દિવસ પૂર્વ નાગપુરની છોકરી સાથે લગ્ન કર્યા હતા લગ્ન કર્યાના ના ત્રણ દિવસ જ યુવતી રોકડ દાગીના મોબાઈલ સહિતની વસ્તુઓ લઈ નાસી ગઈ હતી જે બાદ યુવાનના ના યુવતીની યુવતી ભાળ મળવા અને કોશિશ કરી હતી જો કે તેમાં તેમને સફળતા હાથ લાગી ન હતી જેથી પોલીસ અને સામાજિક કાર્યકર્તાઓએ નાસી ગયેલ લૂંટેલી દુલ્હનને પકડી પાડવા છટકુ ગોઠવ્યું હતું જે છટકામાં લૂંટેલી દુલ્હન ફરી એક વખત નવા યુવક સાથે કોર્ટમાં લગ્ન કરવા આવતા પોલીસે તેને ઝડપી પાડી છે તો સાથે જ અન્ય યુવક અને બે આરોપીઓની પણ ધરપકડ કરી છે આશરે ચાર એક દિવસ પહેલા ને અરજી મળી હતી કે આવી રીતે એક વ્યક્તિના રાજકોટમાં લગ્ન થયા છે અને લગ્ન થયા પછી બીજે જ દિવસે એની જે પત્ની છે એ ઘરમાંથી બધો સામાન લઈ અને ગાયબ થઈ ગઈ છે જે જગ્યાએ એમને જે એડ્રેસ હતું એ જે તે વ્યક્તિએ ભોગ બનનારે પોતે વેરીફાઈ કર્યું પણ કોઈ એ જગ્યાએ મહારાષ્ટ્રનું એડ્રેસ હતું અને એ જગ્યાએ કોઈ એમને મળેલું નહીં પછી એ લોકો પોલીસ પાસે આવ્યા અને પોલીસની ટીમોના સંકલનમાં રહી પોલીસે જ એમને સૂચના આપી કે આમાં જ્યાં સુધી આરોપીને આપણે કોઈને કોઈ રીતે બોલાવશું નહીં ત્યાં સુધી પકડવા ડિફિકલ્ટ છે આંતરરાજ્ય ગેંગ હોય એવું દેખાયું પણ પહેલી નજરે જ અને એમાં ગઈકાલે છટકું ગોઠવી અને એમાંથી બે આરોપીને રાજકોટમાં પોલીસે અરેસ્ટ કર્યા છે ગુનો દાખલ કર્યો છે ચારસો છ ચારસો વીસનો ગુનો પ્લસ ચોરીનો ગુનો દાખલ કર્યો છે હજી એમાં અમુક આરોપીઓ પકડવાના બાકી છે એમાં એમાં વચ્ચે દલાલની સિસ્ટમ છે એક દલાલ ઊભા થઈ જાય છે જેમને લગ્નની લગ્ન મોડા થતા હોય અથવા બીજા કંઈ પ્રશ્ન હોય એમનો કોન્ટેક પોતે ડાયરેક્ટ કરે છે કોન્ટેક કર્યા પછી કોઈને કોઈ છોકરી બતાવવામાં આવે છે દલાલ આ કેસમાં દલાલ એક લાખ ત્રીસ હજાર એક્સ્ટ્રા અલગથી લીધેલા પૈસા છોકરી બતાવ્યા પછી એમને ખોટું સરનામું ઊભું કરવામાં આવે છે ખોટા આઈડી પ્રૂફ બનાવવામાં આવે છે મહારાષ્ટ્રમાં એને લઈ જઈ અને ત્યાંને ત્યાં એમને મેરેજ કરાવવામાં આવે છે અને મેરેજ કરાવ્યા પછી બે કે ત્રણ દિવસમાં છોકરી એમની સાથે જોડાયેલી હોય છે અને બે કે ત્રણ દિવસમાં એ લોકો છોકરી આ બધો સારો સામાન લઈ અને પાછા ગાયબ થઈ જાય છે અને પછી આ બધા જ એડ્રેસ ઉપર કોઈ માણસ મળતું નથી પોલીસની અપીલ છે આપના મારફત લોકોને પણ કે આવા કેસીસ બીજા હોઈ શકે છે અને આંતરરાજ્ય ગેંગ હોય પહેલી વખત ગુજરાતમાં નહીં આવી હોય આ પહેલાં પણ એને કાર્યક્રમ કરી ચૂક્યા હશે તો એ બાબતમાં જો કોઈ સાથે આવું બન્યું હોય તો પોલીસનો તાત્કાલિક પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે એમાંથી ઘણું બધું બીજી વિગતો નીકળી શકે એમ છે પોલીસે લૂટેલી દુલ્હન સહિત 6 વ્યક્તિઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ પણ નોંધી છે ત્યારે બાકીના આરોપીઓને પકડવા માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવી મહારાષ્ટ્ર રવાના પણ કરી છે મીડિયાના મારફતે પોલીસે પણ લોકોને અપીલ કરી છે કે આ પ્રકારે જો આ ટોળકીઓ કોઈ ભોગ બન્યું હોય તો તે પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવે પરંતુ આ પહેલીવાર નથી કે લગ્ન છાટકુ લૂંટરી દુલ્હનોનો શિકાર બન્યા હોય કમલેશ સોની દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ